વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ભણવાનો છે, જૈવિક ક્રિયાઓ એટલે શું. સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો, ચેપ્ટર નંબર 6 ક્વેશ્ચન છે અને 4 માર્કમાં બોર્ડમાં અવારનવાર પૂછાતો ક્વેશ્ચન છે. રેડી? મોસ્ટ ટાઈમ બી છે, ધ્યાન દેજો. આ પણ મોસ્ટ ટાઈમ બી છે, પાચન તંત્ર પણ મોસ્ટ ટાઈમ બી છે, મનુષ્યનું હૃદય પણ મોસ્ટ ટાઈમ બી છે અને ઉત્સર્જન તંત્ર પણ મોસ્ટ ટાઈમ બી છે. એમાંનો એક ક્વેશ્ચન છે મોસ્ટ ટાઈમ બીનો આ. સાથે સાથે ગ્લુકોઝનું વિખંડન પણ આપણે ભણશું, એ પણ મોસ્ટ ટાઈમ બી જ છે. જૈવિક ક્રિયાઓ એટલે શું? સૌ પ્રથમ તો મારે જૈવિક ક્રિયાની વ્યાખ્યા આપવાની થઈ. તો જૈવિક ક્રિયાની વ્યાખ્યા તમારે એક માર્ક માટે પાકી કરી જ નાખવાની છે, કારણ કે આ પાઠમાંથી ઘણી બધી વાર 2 માર્કનો ક્વેશ્ચન પણ પૂછે છે અને 1 માર્કનો ક્વેશ્ચન પણ પૂછે છે, અને આની અંદર જૈવિક ક્રિયાની વ્યાખ્યા વારંવાર પૂછતા હોય છે. ધ્યાન દેજો, જૈવિક ક્રિયાની વ્યાખ્યા થશે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયા કે જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તેને કહેવાય છે જૈવિક ક્રિયા. લખીને સમજાવું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન દેજો, બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયા કે જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તેને શું કહેવામાં આવે છે? જૈવિક ક્રિયાઓ. સમજીએ વ્યાખ્યાને. બધા જ સજીવો એટલે કે એમાં તમે ને હું બંને આવી ગયા. બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયા કેવી ક્રિયા છે મિત્રો? મુખ્ય ક્રિયા કે જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા એટલે કે આપણે આપણું જીવન ટકાવી રાખવા માટે કરવી પડતી અગત્યની ક્રિયાઓ કે જેને શું કહેવામાં આવે છે? જૈવિક ક્રિયા. કરવામાં આવતી મુખ્ય ક્રિયા કે જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે. ફરી એકવાર, બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયા કે જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તેને શું કહેવાય છે? જૈવિક ક્રિયાઓ. હવે આ જે જૈવિક ક્રિયા છે, મુખ્ય જૈવિક ક્રિયા ટોટલ આપણી 4 છે. એમાંની પહેલી પોષણ, બીજી શ્વસન, ત્રીજી વહન અને ચોથી ઉત્સર્જન. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થાય કે પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન આ 4 જ મુખ્ય ક્રિયા છે? હા મિત્રો, આ 4 જે છે એ મુખ્ય ક્રિયા છે. ઘણી બધી વાર ઘણા લોકો એવું કહેતા હોય કે પ્રજનન, પરંતુ મિત્રો પ્રજનન છે એ જૈવિક ક્રિયા નથી ગણી શકાય. શા માટે? તો કે એ મુખ્ય ક્રિયા નથી. પ્રજનન આપણે શા માટે કરીએ છીએ? તો કે આપણી સંતતિને જાળવી રાખવા માટે. પરંતુ એ ના કરીએ તો પણ ચાલે છે. શા માટે? તો કે આ જે પ્રજનન છે એ મુખ્ય જૈવિક ક્રિયા નથી, એના દ્વારા આપણું જીવન અટકી જવાનું નથી. ઓકે, પ્રજનન કરવી એ મુખ્ય જૈવિક ક્રિયા નથી. શા માટે? તો કે એના દ્વારા આપણું અસ્તિત્વ ટકી શકે એવું કંઈ ફરજિયાત છે નહીં. જ્યારે પોષણ, શોષણ, વહન અને ઉત્સર્જન જો આ 4માંથી એક પણ ક્રિયા આપણી બંધ થઈ જાય તો આપણું શરીર મૃત્યુ પામી જાય. એટલા માટે જ આ 4 ક્રિયા કેવી છે? અગત્યની જૈવિક ક્રિયા છે, પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. ઓકે, હવે આ 4 ને આપણે વિસ્તૃત ભણીએ. પેલા વેલા વાત કરવાની છે પોષણ. ચાલો જો પોષણની વાત કરીએ આપણે. પોષણ એટલે શું? તો કે આપણે જે કંઈ ખોરાક મેળવીએ છીએ, આ જે ખોરાક આપણે મેળવો, આ જે ખોરાક મેળવવાની ક્રિયા છે આ ક્રિયાને કહેવાય પોષણ.
પરંતુ આ ખોરાક આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો કે ખોરાક બાહ્ય પર્યાવરણમાંથી મેળવીએ છીએ. એટલે જો મારે પોષણની વ્યાખ્યા કરવી હોય તો કંઈક એવી થાય કે બાહ્ય પર્યાવરણમાંથી શરીરની અંદર ખોરાક દાખલ કરવાની ક્રિયા અને શું કહેવાય, પોષણ કહેવાય. બાહ્ય પર્યાવરણમાંથી શું કરવાનું છે? તો કે શરીરની અંદર શું દાખલ કરવાનું છે? તો ખોરાક દાખલ કરવાનો છે. આ બાહ્ય પર્યાવરણ છે, આ કોઈ એક શરીર છે. બાહ્ય પર્યાવરણમાંથી કોઈ એક ખોરાક શરીરની અંદર દાખલ કરવાનું છે. આ ક્રિયા પોષણ. શરીરની અંદર દાખલ થયા પછી પણ આખે આખું આપણું પાચન થાય છે, તો આ ક્રિયા થશે પાચન તંત્રની. સમજાય છે? પોષણની અંદર વિસ્તૃત ભણવાનું આવે પાચન તંત્ર. હવે જો આ ક્વેશ્ચન તમને બે માર્કમાં પૂછાણો હોય કે જૈવિક ક્રિયા એટલે શું અને સજીવો માટેની અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો, ધ્યાન રાખીને સાંભળજો, ટૂંકમાં સમજાવો, તો તમારે શું કરવાનું છે? પહેલા તો જૈવિક ક્રિયાની વ્યાખ્યા લખવાની, ત્યારબાદ ની જે આ મુખ્ય ચાર જૈવિક ક્રિયાઓ છે તેના નામ લખીને આપણે પ્રશ્નને એન્ડ કરી દેવાનો છે. પણ આ ક્વેશ્ચન તમને ચાર માર્કની અંદર પૂછાણો હોય તો તમે નામ લખીને એન્ડ કરી દો તો ચાર માર્ક મળે નહીં. ચારમાંથી ચાર જો મારે મેળવવા છે તો મારે શું કરવું પડશે? તો કે ચારેય વિશે મારે એને વિસ્તૃત માહિતી આપવી પડશે. પોષણની આપણે આપી, બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક મેળવવાનો છે. કેવી રીતે? તો કે મુખ દ્વારા ખોરાક મેળવી લીધો, પછી પાચન તંત્રની આખાકી પ્રક્રિયા જે આગળનો ક્વેશ્ચન આપણે ભણ્યા હતા. ઓકે, પાચન તંત્ર તમે સમજી લ્યો એટલે તમને ખબર પડી જાય કે આ પોષણની ક્રિયા શું છે. ક્લિયર બધાને? હવે આગળ વધવાનું છે શ્વસન, આપણી બીજી મુખ્ય ક્રિયા. જો આપને એમ થાય કે આને મુખ્ય ક્રિયા શા માટે કીધી છે? તો કે જો પોષણ છે એ આપણે ના મેળવીએ તો આપણું જીવન ટકી ના શકે. શા માટે? તો કે એવું કોઈ વ્યક્તિ નથી કે જે ખોરાક ખાધા વગર એની તેનું સંપૂર્ણ જીવન વિતાવ્યું હોય. લાંબા ગાળા સુધી, ટૂંક સમયની વાત નથી, લાંબા ગાળા સુધી જો એને જીવવું હોય તો એને પોષણ મેળવવું ફરજિયાત છે અને ખોરાક ખાવો ફરજિયાત છે. એટલા માટે આ જે ક્રિયા છે એને કેવી કીધી છે? અગત્યની જૈવિક ક્રિયા કીધી છે. સેમ એના જેવી જ અગત્યની જૈવિક ક્રિયા શ્વસન. શ્વસન પણ આપણા જીવન માટે ખૂબ જ અગત્યનું છે. જો શ્વસન ના કરીએ, બે મિનિટ, અમુક એટલી મિનિટો સુધી પણ જો આપણે આપણો શ્વાસ રોકી દઈએ, બંધ કરી દઈએ, તો આપણું શરીર જાળવી શકે નહીં. આપણે શું થાય? તો કે આપણે મૃત્યુ પામીએ. તો આ શ્વસન પણ કેવી છે? તો કે શરીર માટે અગત્યની ક્રિયા છે. હવે આ શ્વસન કેવી રીતે થાય છે? તો કે શ્વસન માટે આપણે ભણવાનું આવે શ્વસન તંત્ર. આપણે શ્વાસ લેવા ટાઈમે O2 ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. રેડી? હવે શું થાય છે? તો કે માત્ર ઓક્સિજનનો ઉપયોગ કરી લીધો એટલે શ્વાસ લીધો એવું નથી. શ્વાસ લીધા બાદ જ્યારે આ ઓક્સિજનનો ઉપયોગ કર્યો આપણે શ્વસન તંત્ર દરમિયાન, નાક દ્વારા શ્વાસ આપણે લીધો, ઓક્સિજન આપણા શરીરની અંદર દાખલ થયો, એટલે શ્વસન છે એ બે પ્રકારનું હોય, જારક અને અજારક. જો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિખંડન થાય, O2ની હાજરીમાં ગ્લુકોઝનું અણુસૂત્ર થશે C6H12O6. આ પણ આપણા માટે કામનું છે, એક માર્ક માટે. O2ની હાજરીમાં જો ગ્લુકોઝનું વિખંડન થાય તો આને કહેવાશે જારક શ્વસન. જારક શ્વસન અને અજારક શ્વસન એક બે માર્કનો ઇમ્પોર્ટન્ટ તફાવત છે. તફાવતની અંદર ઘણી બધી વાર પૂછે છે, O2ની હાજરીમાં ગ્લુકોઝનું વિખંડન થાય છે તો આને શું કહેવાશે? જારક શ્વસન. પરંતુ જો O2ની ગેરહાજરીમાં અથવા તો અપૂર્ણ હાજરીમાં ગ્લુકોઝનું વિખંડન થાય તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? અજારક શ્વસન. તો આજે શ્વસનનો ટોપિક હતો. અલગ અલગ બે મુદ્દાઓ દ્વારા આપણે સમજ્યા, શ્વસન ઓક્સિજન આપણે લઈએ છીએ, O2ની હાજરીમાં થાય છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે મનુષ્યો કેવું શ્વસન કરે છે? તો ડેફી તમારે આન્સર લખવાનો થાય જારક શ્વસન. આ કોઈનો ખોટો ના જ પડે. શા માટે? તો કે તમને ખબર છે O2ની હાજરીમાં શ્વસન થાય છે, ગ્લુકોઝનું વિખંડન પણ થાય છે, એટલા માટે કયું શ્વસન આવશે? જારક શ્વસન. જો O2ની ગેરહાજરી હોય તો એમાં કયું શ્વસન આવે? તો કે અજારક શ્વસન આવે. ક્લિયર? આ આપણે બે પોઈન્ટ જોયા, પોષણ શ્વસન. સજીવો માટે અગત્યની ક્રિયાઓમાંનું એક હતું પોષણ અને બીજું હતું શ્વસન. હવે આગળ વધીએ. નેક્સ્ટ ત્રીજું છે વહન.
હવે ખોરાક એ મેળવી લીધો, ઓક્સિજન એ શરીરમાં મળી ગયો, ગ્લુકોઝનું વિખંડન એ થઈ ગયું, પણ આ બધું અહીંયા જ છે હજી, એના આખા શરીરની અંદર વહન પમાડવાનું છે. તો આ જે ક્રિયા છે વહનની એ કરશે વહન તંત્ર. કોણ કામ કરશે અહીંયા? વહન તંત્ર. વહન તંત્ર છે એ શરીરમાં રુધિર કેશિકાઓ હોય, એની અંદર હ્યુમન હાર્ટ ભણવાનું આવે, મનુષ્યનું હૃદય ભણવાનું આવે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ. જો વહન તંત્ર છે એ કોની અંદર હોય? તો કે આપણા જેવા જે બહુકોષી સજીવો છે ને, આ બધાની અંદર વહન તંત્ર સંપૂર્ણપણે હાજર હોય. વહન તંત્ર હાજર કોની અંદર છે? તો કે બહુકોષી સજીવો. બહુકોષી સજીવોની અંદર શું હાજર છે? તો કે વહન તંત્ર હાજર છે. જ્યારે એક કોષી સજીવો છે તો આની અંદર વહન તંત્ર કેવું છે? ગેરહાજર છે. હવે આ સમજીએ. બહુકોષી સજીવો જે મોટા હોય, નરી આંખે આપણને દેખાતા હોય, તમને હું દેખાઉં છું, મને તમે દેખાતા હોય, તો આ શું છે? તો કે આ વહન તંત્ર છે. શા માટે? તો કે આપણા શરીરની અંદર હાજર છે, બહુકોષી સજીવો છે. આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, આપણું શરીર મોટું છે. એક કોષી સજીવો છે ને આપણે નરી આંખે ઘણી વાર ના પણ જોઈ શકતા હોય. ફોર એક્ઝામ્પલ અમીબા, પેરામિસિયમ, ક્લેમેટોમોનાસ, આ બધા કેવા સજીવો છે? તો કે આ બધા એક કોષી છે, નરી આંખે મને નથી દેખાતી, એને જોવા માટે મારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. રેડી? તો આજે એક કોષી સજીવો છે એની અંદર કોણ ગેરહાજર છે? વહન તંત્ર. તો શું થશે? જો એને ખોરાક મેળવો છે, ખોરાકનું વહન કરાવવું છે, ને શ્વસન દ્વારા કંઈક ઓક્સિજન એના શરીરમાં મેળવવો છે, એનું વહન એને કરાવવું છે, તો કોણ કરશે? તો કે શરીરની અંદર રહેલી અંગિકાઓ વહન કરાવશે. આખે કોઈ સંપૂર્ણ વહન તંત્ર હાજર છે નહીં. કોણ વહન કરાવશે? અંગિકા. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો બધાને? એક કોષીની અંદર અંગિકા વહન કરાવે છે, જ્યારે બહુ કોષીની અંદર સંપૂર્ણપણે કોણ હાજર છે? વહન તંત્ર હાજર છે. ફટાફટ એકવાર ધ્યાન. પોષણ, શ્વસન, વહન, અને હવે એકમાત્ર વૈધો છે ઉત્સર્જન. ઉત્સર્જન તો ઉત્સર્જન પણ અગત્યની જૈવિક ક્રિયા છે. ઈ શા માટે? મેં પહેલા વાત કરી, પોષણ આપણે ખોરાક મેળવવો પણ જરૂરી છે, શ્વસન ઓક્સિજન લેવો પણ જરૂરી છે, વહન બે લીધા પછી આખા શરીરની અંદર એનું વહન કરાવવું પણ જરૂરી છે. પણ જો બધું લીધા કરશું તો આપણું શરીર અત્યારે કંઈક અલગ જ વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય, પણ સાથે સાથે એક બીજી ક્રિયા થાય છે, એ કઈ છે? ઉત્સર્જન. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઉત્સર્જન. હવે ઉત્સર્જનનું કામ શું છે? તો કે નાઇટ્રોજન યુક્ત હાનિકારક જે દ્રવ્યો છે એને શરીરની બહાર કાઢવા. આ કામ કોનું છે? નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યોને દૂર કરવાનું, ઉત્સર્જનનું. શા માટે હાનિકારક કીધા છે? તો કે બધામાં એક વસ્તુ ક્લિયર હોય કે ઘણા લોકોને પથરીનો પ્રોબ્લેમ થતો હોય, તો એ શેના કારણે છે? તો કે નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો, આપણા શરીરની અંદર રહેલું H2O કે જેનો આપણે સંપૂર્ણપણે ઉપયોગ કરી લીધો છે, પછી જે એમાંથી વધેલું પાણી કે જે આપણે મૂત્ર માર્ગ દ્વારા બહાર કાઢવાનું હોય, જો આ ના કાઢીએ, એનું ઉત્સર્જન ના કરીએ, તો શું થાય છે? તો કે પથરીનો પ્રોબ્લેમ થાય છે. તો આ શું છે? તો કે ઉત્સર્જન તંત્રનો જ એક ભાગ છે. એટલા માટે જ મેં કીધું અગત્યની જૈવિક ક્રિયા છે ઉત્સર્જન. પણ શા માટે? તો કે જો ઉત્સર્ગ દ્રવ્યો આપણે શરીરની બહાર દૂર નહીં કરીએ તો આપણું શરીર ટકી શકશે નહીં. એટલા માટે જ હાનિકારક દ્રવ્યોને શું કરવાના છે? આપણે શરીરની બહાર દૂર કરવાના છે. આ કોના માટે છે? તો કે બહુકોષીઓ માટે છે. જ્યારે એક કોષી સજીવ હશે તો એની અંદર આજે ઉત્સર્જન તંત્ર છે એ સંપૂર્ણ વિકસિત નહીં હોય. આપણી અંદર તો કે સંપૂર્ણ વિકસિત હશે. બહુકોષી સજીવ છે તેમાં ઉત્સર્જન તંત્ર સંપૂર્ણ વિકસિત નહીં હોય તો શું હશે? તો કે બહુકોષી સજીવ, ફોર એક્ઝામ્પલ, એક કોષી સજીવ ફોર એક્ઝામ્પલ તરીકે અમીબા,
અમીબા શું કરે છે? તો કે વહન પામે છે, એક જગ્યાએથી કોઈ બીજી જગ્યાએ જાય છે તો સાથે સાથે ઉત્સર્ગ દ્રવ્યો છે એને દૂર કરતું જશે. આપણે ઘણા બધા એવા પ્રાણીઓ પણ જોયેલા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામતા હોય તો હારે હારે ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરી નાખ્યો. ખેતરની અંદર ઘણા બધા એવા કીટાણુઓ જોયેલા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામતા હોય તો પાછળ જે માટીનો ભાગ છે એને ભીનો કરતા જતા હોય, તો એને શું કરેલી છે આ ક્રિયા? તો કે એની ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરેલા છે. તો અમુક સજીવોની અંદર ઉત્સર્ગ ઉત્સર્જન તંત્ર હાજર છે, ત્યારે અમુકની અંદર ગેરહાજર છે, રેડી. પરંતુ ઉત્સર્જન તંત્રની ક્રિયા તો થાય જ છે સજીવોની અંદર. શા માટે? કારણ કે આ એક અગત્યની ક્રિયા છે. ફટાફટ એકવાર ક્વિકલી રિવિઝન કરી જઈએ. જૈવિક ક્રિયા એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ સમજાવો. જૈવિક ક્રિયા એટલે કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયા કે જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે. કેવી છે? જરૂરી છે. એને શું કહેવામાં આવે છે? જૈવિક ક્રિયાઓ. મુખ્ય જૈવિક ક્રિયાઓ કેટલી છે? ચાર: પોષણ, શોષણ, વહન અને ઉત્સર્જન. પોષણ, પોષણ એટલે શું? તો કે ખોરાક મેળવવો. ક્યાંથી ખોરાક મેળવવો? તો કે બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક મેળવવો. આ ખોરાક મેળવી લીધા બાદ માત્ર ખોરાક મેળવવાનું કાંઈ કામ નથી, હારે હારે શું કરવાનું છે? તો કે આપણે શ્વસન કર્યું, ગ્લુકોઝ મેળવ્યું, ગ્લુકોઝ દ્વારા હારે હારે આપણા શરીરની અંદર એટીપી પણ આવ્યું. એટીપી એટલે કે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આ એટીપી દ્વારા શું થયું છે? તો કે આપણા શરીરની અંદર ઉર્જા બની છે, રેડી. હવે આજે પોષણ આવી ગયું, શ્વસન આવી ગયું, હવે અગત્યની જૈવિક ક્રિયાના પછી નીચે વહન. આપણે ખોરાક ખાઈ પણ લીધો, શ્વસન લઈ પણ લીધું, ત્યારબાદ વહન તંત્ર દ્વારા આપણા શરીરની અંદર, શરીરના તમામ ભાગોની અંદર જે કાંઈ સારા પોષક દ્રવ્યો છે એ વહન પામશે. એ વહન કોણ પમાડશે? તો કે એના માટે છે વહન તંત્ર. જે કોની અંદર હાજર છે? તો કે બહુકોષી સજીવો છે એની અંદર હાજર છે, જ્યારે એક કોષીની અંદર હાજર નથી. ક્લિયર? એના પછીની અગત્યની જૈવિક ક્રિયા છે ઉત્સર્જન. ઉત્સર્જન પણ એક અગત્યની જૈવિક ક્રિયા છે. બહુકોષીની અંદર શું હોય? તો કે ઉત્સર્જન જે છે બહુકોષી સજીવો એની અંદર નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યો છે એને દૂર કરવા માટે આ ક્રિયા છે. જ્યારે એક કોષીની અંદર, તો કે નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યોને દૂર કરવા માટે સંપૂર્ણ ઉત્સર્જન તંત્ર નથી, પણ માત્ર ને માત્ર શું છે? તો કે એના શરીરના જે બાહ્ય ભાગ છે એના દ્વારા જ આખાકું જે છે એ ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરતા હોય. વહન તંત્રમાં પણ સેમ એવું જ હોય છે. એના શરીર વહન તંત્રમાં એક કોષી જે સજીવો છે એ શું કરે છે? તો કે તેનું શરીર છે બાહ્ય પર્યાવરણ સાથે કનેક્ટેડ છે એક કોષીનું, એના કારણે જે એને વહન પમાડવું છે એ શું કરી શકે? તો કે આખે આખું વહન પોતે બાહ્ય પર્યાવરણ સાથે કનેક્ટેડ છે એટલા માટે એ વહન કરી શકે છે સીધું જ પર્યાવરણમાં, જ્યારે આપણું સંપૂર્ણ શરીર બાહ્ય પર્યાવરણ સાથે કનેક્ટેડ નથી. ફોર એક્ઝામ્પલ, આપણું નાનું આંતરડું છે આપણા શરીરની અંદર છે, શરીરના જે કાંઈ પાચન તંત્રના ભાગો છે આપણા શરીરની અંદર છે, એના માટે થઈ એટલા માટે જ આજે વહન તંત્રમાં વહન પામે છે સજીવો. હાલ્યા જતા હોય અને ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરી દે, હાલ્યા જતા હોય અને કંઈક પદાર્થોને બહાર ફેંકી દે છે, તો આ કોની અંદર શક્ય છે? તો કે એક કોષીની અંદર શક્ય છે. જ્યારે બહુકોષીમાં એક પણ સંજોગ અવસાદા શક્ય નથી. શા માટે? તો કે આપણું શરીર, સંપૂર્ણ શરીરના અંગો બાહ્ય પર્યાવરણ સાથે કનેક્ટેડ છે નહીં. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આ આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો, જૈવિક ક્રિયાઓ. 4 માર્કની અંદર બોર્ડમાં પૂછાય છે, તમારે 100% આને તૈયાર કરવાનો જ છે. આભાર.